हेलो विद्यार्थीओ, जय स्वामीनारायण। श्री सजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારું સૌનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે પહેલું અને વિષય છે ગણિત। ગણિત વિષય અને પહેલું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે ઓક્ટોબર મહિના સુધીનો બધો જ જે આપણો અભ્યાસક્રમ હતો એ પૂર્ણ કરી લીધો છે। હવે વિદ્યાર્થીઓ, આપણે સત્રાંત પરીક્ષા આવી રહી છે જેનો ટાઈમ ટેબલ મેં ગ્રુપમાં મૂકેલું છે, તમે સૌએ જોયું હશે। ટાઈમ ટેબલ અને પેપર સ્ટાઇલ મુજબ મેં તમને સૌને તૈયારી કરવાનું કહ્યું હતું અને તમે સૌએ તૈયારી શરૂ પણ કરી દીધી હશે। તો વિદ્યાર્થીઓ, હવે આપણે જે સત્રાંત પરીક્ષા આવવાની છે એ મુજબના સિલેબસમાં અને એની પેપર સ્ટાઇલ મુજબ આપણે આમાં ગણિત વિષયનું રિવિઝન શરૂ કરવાના છીએ। તો હવે વિદ્યાર્થીઓ, ગણિત વિષયમાં હું તમને એવા પ્રશ્નો કરાવીશ કે જે પ્રકારના પ્રશ્નો મેં તમારા જે સત્રાંત પરીક્ષાનો પેપર છે એમાં પૂછેલા છે। તો વિદ્યાર્થીઓ, હવે તમારે મારા વિડીયો ધ્યાનથી જોવાના છે, સમજવાના છે અને સાથે સાથે પાકું પણ કરતા જવાના છે, અને હું જે હોમવર્ક આપું એ રોજનું રોજ હોમવર્ક પણ કરીને મોકલવાનું છે। સત્રાંત પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ આપણે આજના વિડીયોથી શરૂ કરી રહ્યા છીએ। તો હવે વિદ્યાર્થીઓ, હું તમને જે વિડીયોમાં કરાવું છું એ તમારે સમજવાનું છે અને સાથે સાથે સમરસ પોથીમાં જોતા પણ જવાનું છે। તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓ, વિડીયોમાં તમે જોઈ શકો છો એ મુજબ એક સૂચના વાંચું છું હું કે અંદર અથવા બહાર વડે ખાલી જગ્યા પૂરો। તો વિદ્યાર્થીઓ, અંદર અને બહાર વડે આપણું ગણિત વિષયનું પહેલું પ્રકરણ જે છે એ હતું। તો અંદર અથવા બહાર વડે ખાલી જગ્યા પૂરવાની છે, કઈ વસ્તુ અંદર છે અને કઈ વસ્તુ બહાર છે તો એ તમને ખબર હોવી જોઈએ। તો સૌથી પહેલું તમને જે ફોટો દેખાઈ રહ્યો છે, આ જે ફોટો છે, તો આ ફોટામાં તમને લોકોને જે પુસ્તક આપેલા છે એ પુસ્તક ક્યાં છે, કબાટની અંદર છે કે બહાર છે, તો કે અંદર છે, બરાબર। અને એની સામે વિદ્યાર્થીઓ તમે આ ફોટો લઈ લો, તો આમાં તમને પુસ્તક ક્યાં દેખાય છે, કબાટની અંદર દેખાય છે, બહાર દેખાય છે, બહાર દેખાય છે। તો વિદ્યાર્થીઓ, તમારે એ જ કરવાનું છે, અંદર અથવા બહાર વડે ખાલી જગ્યા પૂરવાની છે। ચોપડીઓ કબાટની ક્યાં છે, આ ફોટામાં, આ ફોટાની અંદર તમે જોઈ શકો છો ચોપડીઓ કબાટની ક્યાં છે, અંદર છે, તો અહીંયા મેં લખ્યું છે અંદર। તમારે પણ તમને પ્રશ્નપત્રમાં એવી રીતે પૂછે તો તમારે શું લખવાનું, અંદર। અને આમાં ચોપડીઓ કબાટની ક્યાં છે, બહાર છે, તો અહીંયા લખવાનું બહાર। એવી જ રીતે નીચે સફરજન, સફરજન ક્યાં છે, ડીશની અંદર છે કે બહાર છે, બહાર છે, પહેલો જે ફોટો દેખાય છે એમાં સફરજન બહાર છે, તો એમાં લખ્યું છે મેં બહાર। અને સફરજન પ્લેટની અંદર છે કે બહાર, આમાં પ્લેટની અંદર છે, તો અંદર। એની પછી પાંચમું, માણસ જે છે એ આ વેનની અંદર દેખાય છે કે બહાર દેખાય છે, અંદર છે, જો અંદરની બાજુ એ બેઠો છે, તો અહીંયા શું લખ્યું છે, અંદર। માણસ વેનની ક્યાં છે, અંદર છે, અને આમાં માણસ ક્યાં છે, જો રહ્યો, માણસ બહાર છે, માણસ અહીં બહાર છે, તો શું લખવાનું, માણસ વેનની બહાર છે। એની પછી સાચા સ્થાને સાચાની નિશાની કરો, હવે સાચું સ્થાન જ્યાં હોય ત્યાં સાચાની નિશાની કરવાનું। અહીં જે આ બરણી બતાવી છે એની અંદર ચોકલેટ છે કે બહાર છે, બહાર ચોકલેટ છે, તો અહીંયા શું, અંદરની બાજુમાં નહીં પરંતુ બહારની બાજુમાં સાચાની નિશાની કરવાની। એવી રીતે કાજુ જે છે એ બરણીની અંદર છે કે બહાર, તો કે અંદર છે, તો અંદરમાં સાચાની નિશાની કરી। એની પછી ફળની છાબડી દેખાય છે, તો એમાં ફળ ક્યાં છે, અંદર છે કે બહાર છે, તો કે છાબડીની અંદર છે, ફળ છાબડીની અંદર છે, બાસ્કેટની અંદર છે, અને આમાં સફરજન છાબડીની અંદર છે કે બહાર છે, તો છાબડી આખી ખાલી છે પણ સફરજન ક્યાં છે, બહાર છે, તો બહાર પાસે સાચાની નિશાની કરવાની। હવે એની પછી વિદ્યાર્થીઓ, સૌથી મોટું અને સૌથી નાનું એની વડે ખાલી જગ્યા પૂરવાની। તમને અહીં ત્રણ ચિત્ર બતાવી છે, સસલું છે, સસલું, સિંહ અને ગેંડો, સસલું, સિંહ અને હિપોપોટેમસ,
બરાબર, તો સસલો સી અને હિપોપોટેમસ, તો આ ત્રણેયમાંથી સૌથી મોટું શું છે? તો કે સસલું જે છે એ તો સૌથી નાનું છે, એનથી મોટો સી છે અને એનથી મોટો હિપોપોટેમસ છે. તો હિપોપોટેમસ જે છે એ સૌથી મોટો છે, તો ત્યાં શું લખ્યું છે મેં? સૌથી મોટો. અને સસલું જે છે એ સૌથી નાનું છે, તો ત્યાં શું લખ્યું છે? સૌથી નાનો. એની પછી સૌથી મોટામાં માટે મ અને સૌથી નાના માટે ન. મોટાનો શું હોય? મ હોય, અને નાનાનો શું હોય? ન હોય, બરાબર ને? તો સૌથી મોટામાં ન અને નાનામાં, સોરી, સૌથી મોટામાં મ અને નાનામાં ન. તો તરબૂચ જે છે સૌથી મોટું છે, તેથી મેં અહીંયા નીચે લખ્યું છે મ. અને અહીં લીંબુ જે છે સૌથી નાનું છે, તેથી મેં અહીંયા નીચે લખ્યું છે ન. બરાબર, તમારે પણ આવી રીતે તે સરસ રીતે સમજવાનું છે અને શીખવાનું છે. એની પછી સૌથી મોટા પાસે સાચાની નિશાની કરો અને સૌથી નાના પાસે ખોટાની. તો સૌથી મોટા પાસે સાચાની, તો ડોલ જે છે જે પાણીની ભરેલી છે, તો એ સૌથી મોટું છે, તો એમાં કરી છે સાચાની નિશાની. અને આ મગ જે છે જેની અંદર ચા કે કોફી જે છે, તો એ સૌથી નાનું છે, તો ત્યાં કરી છે ખોટાની નિશાની. એની પછી ગબડી શકે અને સરકી શકે તેવી વસ્તુઓ. તો ગબડી શકે અને સરકી શકે, ગબડવું અને સરકવું આપણે ભણી ગયા વિદ્યાર્થીઓ, કે ગોળ વસ્તુ હોય એ હંમેશા ગબડે અને જે ચોરસ કે લંબચોરસ વસ્તુ હોય તે સરકે. તો ડુંગળી જે છે એ ગબડી શકે, તેથી તેની નીચે સાચાની નિશાની. દડો જે છે એ પણ ગબડી શકે, તેથી તેની નીચે પણ સાચાની નિશાની. અને પેન્સિલ જે છે એ પણ ગબડી શકે, તેથી ત્યાં પણ સાચાની નિશાની કરેલી છે. એની પછી સરકી શકે તેવી વસ્તુ પર સાચાની નિશાની. આપણે ગબડતી વસ્તુ જોઈ, હવે સરકતી વસ્તુ. તો સરકી શકે તેવી વસ્તુઓ, તો સૂટકેસ જે છે એ લંબચોરસ છે, તેથી સરકશે, તેથી ત્યાં સાચાની નિશાની. એની પછી ગબડી શકે તેવી વસ્તુ માટે ગ અને સરકી શકે તેવી વસ્તુ માટે સ લખો. તો ગબડી શકે તેવી વસ્તુ માટે ગ, તો સૌથી પહેલાં આ છે ફોટો છે, પહેલો ફોટો, એમાં ગેસના બાટલા જે છે એ પડી ગયા છે અને ગબડીને આગળ આવે છે, તો ત્યાં આગળ લખવાનું છે ગ. એની પછી અહીં ઢાળ ઉપરથી આ જે સૂટકેસ છે એ સરકીને નીચે આવે છે, તેથી અહીંયા લખવાનું છે સ. અને દડો જે છે એ બાળકે લાત મારી એટલે ગબડતો ગબડતો આગળ આવે છે, તો ત્યાં ગબડશે, તેથી ગ. તો વિદ્યાર્થીઓ, આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. મેં તમને જેટલું વિડીયોમાં કરાવ્યું, મેં આ PDF જે છે એ પણ તમારા ગ્રુપમાં મોકલેલી છે. તો તમારે આ PDF જોવાની છે, સમજવાની છે અને પાકું કરવાનું છે. તમારી હોમવર્ક પણ એ જ છે કે આ PDF જે તમને વિડીયો મેં કરાવ્યો છે, તો વિડીયો પણ જોવાનો છે અને સાથે સાથે તમને આ ફોટા જે છે એ પણ મેં મોકલ્યા છે, તો એ જોવાના છે, સમજવાના છે અને સત્રાંત પરીક્ષાની તૈયારી કરવાની છે. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.